तो बनासकांठानी जीवादोरी गणाती बनास नदीना पाणी काकवाड़ा गाम माटे मुसीबत बनी गया छे। वरसादना समय आ नदीना पाणीमा अवरजवर करवू लोको माटे चिंतानुं कारण बनी गयुं छे। अहीं न तो कोई प्रकारनो कोजवे बनावायो छे के न कोई पुल। लोको जीवना जोखमे आ नदी पार करे छे। नदीमा पाणी आवता सामा कांठे आवेला चार गाम संपर्क विहोणा बनी जता होय छे। अनेक वखत तंत्रने रजूआतो करवामां आवी छतां आ समस्यानुं कोई समाधान नथी आव्युं। અમારે બનાસ નદીમાં વારંવાર અરજી કરવામાં આવે, ચાર ચાર વર્ષ થઈ ગયા, પણ હજી કોઈ પાસેથી કોઈ ચેનલ વાળા ન્યૂઝ વાળા બનાવે બધે આવી ગયા, પણ આ ચાર વર્ષ સ્કૂલ લઈને બહુ તકલીફ પડે, દૂધ ભરાવવાની બહુ તકલીફ પડે, અને ફરીમાં 6-8 કિલોમીટર પડે દૂર અમારે વારંવાર, 4-5 વર્ષ થઈ ગયા, પણ કોઈ અમારે કોઈ અહીંયાથી કોઈ એનો ઈલાજ કરતા નથી। સાહેબને લીધે સાહેબ છોકરોને પાણી આવી જાય, અહીંયા પુલ નથી એટલે ચાલતો આવવું પડે, અને એમ ફરીને જાય તો 10 કિલોમીટર થાય। હા જી, અમારે રોડ જોઈએ આપણે, કોઈ છોકરા બીજા સ્કૂલ જાય મિલમાં તકલીફ ખૂબ પડે છે, કોઈ ભારા ભારા ઉપાડવા બહાડીને બીજાને તકલીફ ખૂબ, અને ઘાટ તકલીફ એવું આ વારંવાર આવી આવી આવીને બધા કે આ બને કાલ બને આ વર્ષે બને આ બને, કોઈ બનતો નથી। તમામ તંત્રોને બાધ્ય માહિતી પણ કોઈ બનાવી કહેતા નથી। મારા પાસેના દોસ્તો આપ જોઈ શકો છો, આ છે અમલી ગઢના કાકવાડા ગામની બનાસ નદી। આમ તો કહેવામાં આવે છે કે બનાસ નદી એ ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ છે, પણ આ કાકવાડા ગામની બનાસ નદી જાડે અહીંના વસતા 5 ગામના લોકો માટે માથાનો દુખાવો સાબિત થયેલો છે। કારણ કે અહીંયા પાણી આવવાથી પેલી બાજુની ખડું રહેતા લગભગ 5-7 ગામોના લોકોને અવરજવર કરવા માટે 10 કિલોમીટર દૂરનું અંતર કાપવું પડે છે। આ નદી આવવાના સાથે જ લગભગ 4 મહિના સુધી વિદ્યાર્થીઓ સ્કૂલમાં શિક્ષણ માટે આવી શકતા નથી। 108 પણ અહીંયા આવવા માટે કોઈ સુવિધા નથી। આ મારા કેમેરામેનને હું કહીશ, આગળના દ્રશ્યો તમને બતાવે, જ્યાં લોકો સવારે દૂધ ભરાવા પણ ખેડમાં પાણીમાં ચાલીને આવતા હોય છે। મહત્ત્વની વાત એવી ગણવામાં આવે છે કે 2 વર્ષ અગાઉ આ નદી ઉપર એક કોઝવે પાસ થયો હતો, તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પણ હજુ સુધી અહીંયા કોઈ પણ જાતનું કોઝવે બનાવવામાં આવ્યો નથી। તો લોકોની એવી માંગ છે કે અહીંયા કોઝવે નહીં તો એક મિની પુલ જેવું કોઈ એવું બનાવી આપવામાં આવે કે લોકો અહીંયા સાચવીને અવરજવર કરી શકે। અશોક ઘણા વસ્યા, સંદેશ ન્યૂઝ ચેનલ, અમીરગઢ।